नर्मदा जिल्लाना वड़ा मथक राजपीपळा तेमज अन्य तालुकामां आवेल सरकारी तेमज खानगी होस्पिटलमां कोरोनाना दर्दीओने सेंट्रली ऑक्सिजन लाइनने ऑक्सिजन पुरवठो मळी रहे ते माटेनी व्यवस्था गोठवामां आवी छे। नर्मदा जिल्ला कलेक्टर डी ए शाह द्वारा राजपीपळा सरकारी आयुर्वेदिक कॉलेज खाते कार्यरत कोविड होस्पिटल तेमज सागबारा गरुडेश्वर अने तिलकवाड़ा सहितनी होस्पिटलोमां कोरोना दर्दीओ माटे ऑक्सिजनो पुरवठो अविरत मळी रहे ते माटे सेंट्रली ऑक्सिजन लाइननी सुविधा उपलब्ध करवामां आवी छे। નર્મદા જિલ્લાના ઓક્સિજન પ્લાન્ટની જે અમે વધારાની કામગીરી કરી રહ્યા છીએ તે પૈકીને અમારા માનનીય કલેક્ટર શ્રી શાહ સાહેબની સૂચનાથી સાગબારા અને તિલકવાડા બે સામૂહિક કેન્દ્રોમાં 40-40 પલંગ અમે નવા ઓક્સિજન સેન્ટર ઓક્સિજન લાઇન સાથે તૈયાર કર્યા છે। દરેક સામૂહિક સીએસસી ઉપર 40 જમ્બો ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરવામાં આવી છે। તેને તે સિવાય ગરડેશ્વર અને ડેડિયાપાડા SDH સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 60-60 જમ્બો ઓક્સિજન સિલિન્ડર સાથે 40-40 બેડ સેન્ટર ઓક્સિજન લાઇન સાથે તૈયાર કરેલા છે। એટલે આમ કુલ 160 ઓક્સિજન સિલિન્ડરના 7 પલંગ સાથે નવા વ્યવસ્થા કરવામાં આવેલી છે। એટલે અમારે અહીંયા અત્યારે ઓક્સિજનવાળા બેડોની સંખ્યા વધુમાં વધુ વધીને 400 થઈ ગઈ છે। એટલે અમે કોઈ એવી ત્રીજી વેવને ધ્યાને રાખીને બધી કામગીરી કરી રહ્યા છે, એટલે જેથી કોઈ પણ પેશન્ટને ઓક્સિજન ના મળે એવું પણ ના રહી શકે ભવિષ્યમાં। આજ રોજ આપને સામૂહિક આરોગ્ય તિલક કરવા ખાતે ઓક્સિજન 20 બેડની આપણે લાઇનો બધી તૈયાર કરી દીધા છે અને આજથી પેશન્ટમાં આપણે 4 પેશન્ટ દાખલ છે, અમે એક ઓક્સિજન જરૂર પડે છે અને આપણે ચાલુ કરી દીધા છે, જેથી આપણે તિલકવાડા દવાખાનામાં આપણે ગામ જનતાને બધાને ઓક્સિજનની જરૂરત ના પડે। આપણે ત્યાં જમ્બો બોટલ બી 40 બોટલ આવી ગયેલા છે જે આપણે જિલ્લા તરફથી આપવામાં આવેલ છે અને ઓક્સિજન લાઇન બધી આપણે ચાલુ કરવામાં 20 બેડની આપણે ચાલુ કરી દેવામાં આવે છે અને ટૂંક સમયમાં બીજા 20ને આપણે ટોટલ 40 કરવાનું છે, જે આપણે જિલ્લા અધિકારી તરફથી બધી આપવામાં કલેક્ટર સાહેબની બધી આપવામાં આવેલ છે, જે બહુ સરસ કામ થયેલ છે અને બધાએ આપણે ગામની જનતાઓને સરસ રીતે ઓક્સિજન અહીં મળી શકે અને આગળ જવું ના પડે, જે આપણે અહીં સરસ સગવડ થઈ ગયેલ છે।